બનાસકાંઠાના દિયોદરમાં મગફળી રિજેક્ટ થયા બાદ પહોંચ ન આપતા ખેડૂતોમાં રોષ. ખેડૂતોએ મચાવ્યો હંગામો. અધિકારીઓની વેપારીઓ સાથે સેટિંગ કર્યું હોવાનો ખેડૂતોનો આક્ષેપ. તાલુકા સંઘના ચેરમેને આવી મામલો થાળે પાડ્યો. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોને હેરાન કરાતા હોવાના આક્ષેપ. ધોરાજીના ધારાસભ્ય લલિત વસવાએ જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં ક્યારેક બારદાની ઘટ તો ક્યારેક તોલમાપના સાધનો ન હોવાને કારણે તો ક્યારેક ગ્રેડરની ગેરહાજરીને કારણે ખેડૂતો થઈ રહ્યા છે પરેશાન. ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા બહારથી ડુંગળી આયાત કરવામાં આવી. તુર્કીથી મંગાવેલી ડુંગળી સુરતની બજારોમાં 65 રૂપિયા સુધી કિલો મળી રહી છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ચોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો. યાર્ડમાંથી 800 કિલો ડુંગળીની થઈ ચોરી. રિક્ષામાં ડુંગળી લઈ જતા એક શખ્સને સત્તાવાળાએ ઝડપી નોંધાવી પોલીસ ફરિયાદ. ગોંડલની એમબી આર્ટ્સના માસ કોપી કેસમાં 37 વિદ્યાર્થીઓ 2 વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા શિસ્ત સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય. ઉત્તર વહીમાં એક સરખું લખાણ સામે આવ્યું હતું. 118 વિદ્યાર્થીઓનું કરવામાં આવ્યું હિયરિંગ. બિનસચિવાલય પેપર લીક કેસમાં પોલીસે તપાસ તેજ કરી. ગાંધીનગર જિલ્લા પોલીસની એક ટીમ પાલીતાણા પહોંચી. પેપર લીકના આરોપી રામદાન ગઢવીના ઘરે કરી તપાસ. આ સાથે જ આરોપીની કોલ ડિટેલ્સના આધારે તેના સંપર્કમાં રહેલા લોકોની તપાસ પણ શરૂ કરી. રાજકોટમાં ફરી સામે આવ્યો ભરત બોગરા જૂથ અને કુંવરજી બાવળિયા જૂથનો વિવાદ. ભરત બોગરા જૂથના કેટલાક સભ્યોએ કોંગ્રેસ નેતાઓના ફોટા સ્ટેટસમાં મૂકતા થયો વિવાદ. જે મામલે જસદણ વોર્ડ નંબર 7ના સભ્ય નીતિન ચૌહાલિયા અને વોર્ડ નંબર 5ના સભ્ય અલ્પેશ રૂપારેલિયા આવ્યા સામસામે. બંનેની ઓડિયો ક્લિપ થઈ વાયરલ. અમદાવાદના પીરાણા ડમ્પિંગ યાર્ડમાંથી વર્ષ 2015ની ધોરણ 10 અને 12ની માર્કશીટો મળી આવી. કારકુનની પરીક્ષા માટે ઉમેદવારોએ ભરેલા ફોર્મ પણ મળી આવ્યા હતા. ફોર્મને પદ્ધતિથી નષ્ટ કરવાને બદલે કચરામાં ફેંકી દેતા ઉઠ્યા સવાલો. કચરામાંથી મળેલા દસ્તાવેજો આ મામલે અમેન ટ્રેડર્સ કોન્ટ્રાક્ટરે નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાનું શિક્ષણ બોર્ડનું તારણ. શિક્ષણ બોર્ડે આપ્યા તપાસના આદેશ. કચરામાંથી દસ્તાવેજો મળી આવતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર. કહ્યું બોર્ડનું સાહિત્ય કચરામાંથી મળવું તે કૌભાંડ છે. આ મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ. વડોદરામાં વિદ્યુત સહાયકોની ભરતી નિયમોમાં ફેરફાર કરાતા ઉગ્ર વિરોધ. જીયુવીએનએલની વડી કચેરી બહાર પરીક્ષાર્થીઓએ પ્રદર્શન કર્યું. 1.5 વર્ષથી યુવાનો પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ છેલ્લી ઘડીએ ફેરફાર કરતા યુવાનોમાં નિરાશા. રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધવાના કોર્ટે આપ્યા આદેશ. 2007માં અસારવા વિધાનસભા ચૂંટણી દરમિયાન આચારસંહિતાનો ભંગ કરવાનો આરોપ. તત્કાલીન શહેર કોંગ્રેસ પ્રમુખ પંકજ શાહે કલેક્ટર પાસે કરી હતી ફરિયાદ. રવિના ટંડન, ફરાહ ખાન, ભારતીય સિંહ વિરુદ્ધ વડોદરામાં વિરોધ પ્રદર્શન. વડોદરા યુનાઇટેડ ક્રિશ્ચિયન એસોસિએશને પોસ્ટર અને બેનર સાથે પ્રદર્શન કર્યું અને ત્રણેયની ધરપકડની માંગ કરી. મહત્વનું છે કે રવિના ફરાહ આવે અને ભારતી પર ખ્રિસ્તી ધર્મના લોકોની લાગણી દુભાવવાનો આરોપ છે. ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈને જામજોધપુરમાં યુથ કોંગ્રેસે ધરણાઈ કરી રેલી કરી. તાલુકાના 56 ગામને સરકારના રાહત પેકેજ માન્ય થયો હોવાનો કર્યો આક્ષેપ. ગામના ખેડૂતોને 4000 સહાય આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી. રાજકોટમાં વોર્ડ નંબર 13માં કોંગ્રેસ કાર્યકર્તાઓએ કર્યો વિરોધ. વોર્ડમાં આવેલી લાઇબ્રેરીમાં આવાસ યોજનાના કર્મચારીઓ દ્વારા ઓફિસ બનાવી હોવાનો આરોપ. લાઇબ્રેરીને તાળાબંધી કરી તે પહેલા જ પોલીસે 15 જેટલા કાર્યકરોની કરી અટકાયત. છોટાઉદેપુરના નસવાડીમાં છેલ્લા 1 મહિનાથી તલાટી ન આવતા સ્થાનિકોનો વિરોધ. તલાટી ખોવાયેલા પોસ્ટર સાથે સ્થાનિકોને ગ્રામ પંચાયતે તાળાબંધી કરી. ટીડીઓને લેખિત જાણ કરવા છતાં નથી આવ્યું નિરાકરણ. ભરૂચમાં ઝનોર ગામની પ્રાથમિક શાળાના આચાર્યને બદલી થતા ગ્રામજનોમાં રોષ. આચાર્યને પરત લેવાની માંગ સાથે વિદ્યાર્થીઓ એકત્ર થઈને કર્યા સૂત્રોચ્ચાર. વલસાડના વાલધારા પ્રાથમિક શાળાના આચાર્યની બદલી અટકાવવા વિદ્યાર્થીઓ મેદાને. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ કરી તાળાબંધી. 200 વિદ્યાર્થીઓએ શાળા બહાર બેસીને કર્યો અભ્યાસ. વિરોધ પ્રદર્શનમાં શાળાના શિક્ષકો પણ જોડાયા હતા.
આરસીઈપીમાં પીએમ મોદીએ સહી ન કરીને દેશના પશુપાલકોને સારા સમાચાર આપ્યા, ત્યારે બનાસકાંઠાના ખેડૂતોએ પીએમ મોદીને આભાર પત્રો લખ્યા છે। બનાસ ડેરી સાથે જોડાયેલા 1,00,000 પશુપાલકોએ પોસ્ટ કાર્ડ લખી પીએમનો આભાર માન્યો। મહેસાણામાં પાટીદાર સમાજના આગેવાનોએ લવ મેરેજના વિરોધમાં સંમેલન યોજ્યું। દીકરીઓ ભાગીને લગ્ન ના કરે તેની જાગૃતિ માટે કડીમાં નારી એકતા ગ્રુપ દ્વારા યોજાયું સંમેલન। મહિલાઓ સહિત સમાજના આગેવાનોને રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। બનાસકાંઠાના દાંતા તાલુકાના બાનોદરા ગ્રામજનો પહોંચ્યા કલેક્ટર કચેરીએ। 6 વર્ષથી અસામાજિક તત્વોની ગ્રામજનોને ધમકી અને ત્રાસની રજૂઆત, બાળકો અને પરિવાર સહિત રક્ષણ માટે આવેદનપત્ર। ભરૂચમાં અહેમદ પટેલે કોંગ્રેસ કાર્યકરો સાથે બેઠક યોજી। બેઠકમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી રહ્યા હાજર। સરકારી કામગીરીને લઈને કાર્યકરો સાથે કરી ચર્ચા। વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષનો વિરોધ। આઈસીડીએસ કૌભાંડ અને ચનવાઈ ગામના પીએસસીને લઈ નોંધાવ્યો વિરોધ। વિપક્ષે સભાખંડમાં નીચે બેસીને કર્યો વિરોધ। અમદાવાદની સુરત સિવિલ હોસ્પિટલમાં ફ્યુમિગેશનની ગંભીર ઘટના। એફએસએલની ટીમે હોસ્પિટલની લીધી મુલાકાત। આઈસીસીયુ વોર્ડને હાલ પૂરતો સીલ કરી કમિટી પાસે રિપોર્ટ માંગ્યો। એફએસએલની ટીમે ફ્યુમિગેશનનો લાઈવ ડેમો કર્યો। બેદરકારી કેવી રીતે બની તે દિશામાં તપાસ। રાજકોટમાં પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસકર્મીએ કર્યો આપઘાત। થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। આત્મહત્યાનું કારણ જાણવા પ્રદ્યુમનગર પોલીસે તપાસ હાથ ધરી। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોને મુદ્દે અમૂલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી। અમૂલ ગોલ્ડ દૂધમાં પ્લાસ્ટિકની ભેળસેળ હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જે બાદ અમૂલે નોંધાવી ફરિયાદ। વાયરલ વિડીયો ખોટો હોવાનું તપાસમાં સામે આવ્યું। આ મામલે યુપીના પ્રયાગરાજ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ। પોસ્ટ હટાવવા આરોપી આશુતોષ ₹10,00,000ની કરી હતી માંગ। કંડલા પોર્ટ પર આઈએમસી કેમિકલ ટેન્કમાં આગની ઘટના। આગમાં 4ના મોત, 2 લાપતા। કંડલા પોર્ટના 8થી વધુ ફાયર ફાઈટરે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી। કેમિકલ સ્ટોરેજ ટેન્કમાં લાગી હતી આગ। પોલીસ અને તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે। જૂનાગઢના એસીબી પીઆઈ ડીડી ચાવડા વિરુદ્ધ એક વધુ ગુનો દાખલ। જાણીતા તબીબ પાસેથી ₹15,00,000ની લાંચ માંગવાનો ગુનો દાખલ। નવી હોસ્પિટલ બાંધવા મામલે અંગે આડકતરી ધમકી આપી લાંચ માંગવાનો આરોપ। અમદાવાદમાં 2.5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ। બાળકીની મેડિકલ તપાસમાં દુષ્કર્મ થયો હોવાનું સામે આવ્યું। 2 દિવસ પહેલા બાળકી ગુમ થઈ હતી, જોકે ગણતરીના કલાકોમાં બાળકી પરિવારને મળી ગઈ હતી। ડોક્ટરના રિપોર્ટના આધારે પોલીસે પોક્સો કલમ હેઠળ ગુનો નોંધ્યો છે। અમદાવાદમાં ઘાટોડિયાના બીજેપીના પૂર્વ વોર્ડ પ્રમુખ નોલેશ પટેલ સામે મહિલાએ નોંધાવી ફરિયાદ। આરોપી 3 કરોડ રૂપિયા પરત ન આપવાનો અને જાનથી મારી રાખવાની ધમકીનો આક્ષેપ કરવામાં આવ્યો। આ સાથે મહિલાએ આરોપીને કાર આપી, પરંતુ કાર પણ પરત ન કરી હોવાનો આરોપ। અમદાવાદના મેમનગર વિસ્તારમાં મહિલાએ કરી આત્મહત્યા। શ્યામસુંદર એવન્યુના 4થા માળેથી મહિલાએ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું। આ ઘટનાના પગલે પોલીસે આવીને વૃદ્ધને હોસ્પિટલ લઈ તપાસ શરૂ કરી। સુરતના પૂના ગામમાં વેપારી પિતા પુત્રને ઢોર માર મારવાની ઘટના બની। એમ્બ્રોઇડરી વર્કના નીકળતા નાણાંની ઉઘરાણી કરવા આવેલા 2 શખ્સે હુમલો કર્યો હતો, જ્યાં પીડિત પિતા પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી। વલસાડના પારડીના પારસી સ્ટ્રીટમાં એક જ્વેલર્સમાંથી 1.5 કરોડના સોના ચાંદીના દાગીનાની ચોરી। જય જલારામ જ્વેલર્સમાં 5.5 કિલો દાગીનાની ચોરી। સીસીટીવીનું ડીવીઆર પણ તસ્કરો સાથે લઈ ગયા। રાજુલાના હિંડોરના ચોકડી પાસે પોલીસે 26 નશાખોર શખ્સોને ઝડપી લીધા। તમામ શખ્સો દેવથી પાર્ટી કરીને આવતા હતા। પોલીસે ચેકિંગ દરમિયાન તમામને ઝડપ્યા। મોટાભાગના નશાખોરો અમદાવાદ અને વડોદરાના રહેવાસી।